अमित शाह आती त्रण दिवस गुजरात प्रवासे छे। तो केंद्रीय गृहमंत्री अमित शाह आती सांजे अमदावाद एरपोर्ट खाते आवशे। 12 जुलाईए परिवार साथे जगन्नाथ मंदिर में दर्शन करशे। वहली सवारे परिवार साथे मंगला आरती में भाग लेशे। 11 जुलाईए बोपल और विजलपुर में विकास कार्यों लोकार्पण और खातमुहूर्त करशे। तो साबरमती विस्तार नवावाड़ज खाते बनेला पंपिंग स्टेशन पण तेओ खुल्लू मूकशे। तो साणंद एपीएमसी में बनेल नवनिर्मित भवनों पण तेओ लोकार्पण करशे। गृहमंत्री अमित शाह त्रण दिवस गुजरात प्रवासे छे अने अलग अलग स्थलों पर तेओ पहोंचवाना छे अने त्या लोकार्पण तेमज खातमुहूर्तनी विधि छे तेओ संपन्न करशे। आवतीकालथी गृहमंत्री अमित शाह गुजरात प्रवासे छे। संवाददाता गौतम श्रीमाळी आपणी साथे जोडाई चुक्या छे। गौतम जणावशो, आवतीकालथी अमित शाह त्रण दिवस गुजरातना प्रवासे छे, अलग अलग खातमुहूर्त तेमज लोकार्पणना कार्यक्रमोमां तेओ हाजरी आपवाना छे। ચોક્કસથી વાત કરીએ તો અગાઉ પણ અમિત શાહ છે તેમણે ત્રણ દિવસની મુલાકાત કરી હતી અને વધુ ત્રણ દિવસની મુલાકાતે ગુજરાત આવી રહ્યા છે। એટલે ગુજરાતની વાત કરવામાં આવે તો આવતીકાલ રાત્રે રાત્રિના સમયે તેઓ ગુજરાતની મુલાકાતે આવશે। ગુજરાતની મુલાકાત દરમિયાન તેઓ વિવિધ જે કાર્ય છે તેના લોકાર્પણ કાર્યમાં તેઓ હાજરી આપશે। એટલે કહી શકાય કે અમિત શાહ છે જે 11 જુલાઈએ બોપલ વેજલપુરમાં જે ડેવલપમેન્ટના કામો થયા છે તે અંતર્ગત પણ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો છે તેમાં હાજરી આપશે। ત્યારબાદ કહી શકાય કે અમિત શાહ સાબરમતી વિસ્તારના જે નવા પંપિંગ સ્ટેશન છે તેનું પણ ખુલ્લું છે તે મુખ્ય। ત્યારબાદ બપોર બાદની વાત કરવામાં આવે તો સાણંદ ખાતે 40 કરોડના ખર્ચે જે ભવનો બન્યા છે, એપીએમસીમાં જે ડેવલપમેન્ટ થયું છે તેની ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યમાં પણ તેઓ હાજરી આપશે। વાત રહી 12 તારીખની તો 12 જુલાઈએ ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે રથયાત્રામાં તેઓ દર વર્ષની માફક મંગલા આરતીમાં હાજરી આપતા હોય છે અને પરિવાર સાથે તેઓ આ વર્ષે પણ મંગલા આરતીમાં તેઓ હાજરી આપશે। અને અગાઉ પણ તેમણે 3 દિવસની મુલાકાત કરી હતી, મુલાકાત દરમિયાન કેટલાક ડેવલપમેન્ટના કામો છે તેમાં પણ તેમણે હાજરી આપી હતી। સાથે સાથે સરકારના જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે ડ્રીમ પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ અંતર્ગત પણ વિવિધ પ્રોજેક્ટની જે સમીક્ષા છે તે કરવામાં આવી હતી। ત્યારબાદ વધુ જે મુલાકાત છે તે આગામી 3 દિવસની માનવામાં આવી રહી છે। ત્યારે આવતીકાલે રાત્રે તેઓ અમદાવાદ આવશે અને ત્યારબાદ 3 દિવસની મુલાકાત રહેશે, તેમાં વિવિધ જે પ્રકલ્પો છે તેના લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં હાજરી આપશે। સાથે સાથે 144મી જે ભગવાનની જગન્યાત્રાની જે રથયાત્રા યોજાવાની છે તેમાં પણ તેઓ મંગલા આરતીમાં જોડાશે। જી, આભાર ગૌતમ સમગ્ર માહિતી બદલ। તો ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ ગુજરાત પ્રવાસે છે અને ભગવાન જગન્નાથની 144મી રથયાત્રામાં પણ તેઓ ખાસ હાજરી આપવાના છે પરિવાર સાથે। દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રામાં અમિત શાહ આવતા હોય છે અને હાજરી આપતા હોય છે, પરિવાર સાથે ભગવાનની આરતીઓ ઉતારતા હોય છે અને અલગ અલગ જે કાર્યક્રમો રાખવામાં આવ્યા છે તેમાં જે ખાતમુહૂર્તના તેમજ લોકાર્પણના જે કાર્યક્રમો છે તેનામાં પણ તેઓ ખાસ હાજરી આપવાના છે।